કેમ છો બાળ મિત્રો? ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 3 વિષય આસપાસના મોડેલ પ્રશ્નપત્ર 1 છે તો તેનું આજે આપણે સોલ્યુશન જોવાના છે. આમ તો તમે આ પ્રશ્નપત્રના જવાબ તો લખી દીધા છે, પરંતુ તમારે આમાંથી એકવાર એ પ્રશ્નપત્રના જવાબ જોઈ લેવાના છે. પ્રશ્ન 1અ, માંગ્યા મુજબ જવાબ લખો. પહેલો સવાલ છે બાળ મિત્રો, શરીરના કયા અંગ પરથી ખબર પડે છે કે માણસ ખુશ છે કે દુઃખી છે? કોણ કહેશે બોલો? હા, એમાં આવશે ચહેરો. તો આપણે અહીંયા લખવાનું ચહેરો, બરાબર. ત્યાર પછી બીજું છે કે તમને ભાવતી ઘરમાં બનાવેલી વાનગીના બે નામ. બાળ મિત્રો, મને તો મારા ઘરમાં બનાવેલી ખીચડી અને ઇડલી ખૂબ જ ભાવે છે, તો હું અહીંયા લખીશ ખીચડી અને ઇડલી. પરંતુ બાળ મિત્રો, તમને તમારા ઘરમાં બનાવેલી જે વાનગી ભાવતી હોય તો તે બે વાનગીના નામ તમારે અહીંયા લખવાનું છે. ત્યાર પછી છે ત્રીજો સવાલ છે, હું તમારી તૂટેલી ચંપલ બનાવી આપું છું, હું કોણ? તો બાળ મિત્રો, આપણી ચંપલ તૂટી જાય તો આપણે કોની પાસે બનાવવા માટે જઈએ છીએ? હા, મોચી પાસે. તો આપણે અહીંયા લખીશું મોચી, બરાબર. ત્યાર પછી હું પોલીસની મદદ માટે ઉપયોગી નંબર છું. તો ફ્રેન્ડ્સ, આપણે પોલીસને બોલાવવા હોય તો આપણે કયો નંબર ડાયલ કરીશું? હા, 100 નંબર. તો આપણે અહીંયા 100 નંબર લખવાનો છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, પાંચમો સવાલ છે કે બધા જ પાનનો આકાર, રંગ, કિનારી સરખી હોતી નથી, આ વિધાન ખરું છે કે ખોટું તે લખો. તો ફ્રેન્ડ્સ, આપણે બધા જ પાનને જોયા છે, તો શું બધા જ પાનનો આકાર, રંગ, કિનારી સરખી નથી? હા, નથી હોતી. બધાનો આકાર, રંગ, કિનારી એ જુદું જુદું હોય છે, એટલે આ વિધાન કેવું છે? ખરું છે. એટલે આપણે અહીંયા લખશું ખરું. ત્યાર પછી સીમાની દાદીને શાનો દુખાવો રહે છે? અ, ઘૂંટણનો, બ, પીઠનો, ક, માથાનો કે ડ, પેટનો? હા, પીઠનો, બરાબર. એટલે આપણે અહીંયા લખશું બ. ત્યાર પછી છે, કેટલાક સમય પછી પંખીઓ, એટલે કે અધૂરું વાક્ય પૂરું કરો. તો બાળ મિત્રો, અમુક સમય પછી પંખીઓ શું કરે છે? પોતાના પીછા ખેરવી નાખે છે. તો અહીંયા આપણે લખશું પોતાના પીછા ખેરવી નાખે છે, બરાબર. આ રીતે આપણે પ્રશ્ન 1અનો જવાબ આપી શકીએ. પ્રશ્ન 1નો બ, નીચે આપેલી વિગત પરથી વર્ગીકરણ કરો. ફ્રેન્ડ્સ, અહીંયા કૌંસમાં કેટલાક નામ આપ્યા છે, તે છે ચકલી, ગીધ, બાજ, કબૂતર, ગરુડ, કાબર, બરાબર. આ બધા પક્ષીઓમાંથી જે આપણી આસપાસ રહેતા પક્ષીઓ હોય તો તેને આપણે આ ખાનામાં લખવાના છે, અને ખેતર કે જંગલમાં રહેતા પક્ષીઓ હોય તો તેને આપણે આ બાજુ લખવાનું છે. ફ્રેન્ડ્સ, પહેલાં છે ચકલી. તો ચકલી આપણને ક્યાં જોવા મળે? આપણા ઘરની આજુબાજુ કે ખેતર કે જંગલમાં? હા, આપણા ઘરની આજુબાજુ, એટલે આપણે એને અહીંયા લખવાનું છે ચકલી, બરાબર. ત્યારબાદ ફ્રેન્ડ્સ, ગીધ. ગીધ આપણને ક્યાં જોવા મળે? હા, ખેતર કે જંગલમાં. તો અહીં આપણે ગીધ લખવાનું છે. ત્યારબાદ છે બાજ. બાજ આપણને ક્યાં જોવા મળે? હા, એ પણ ખેતર કે જંગલમાં. તો અહીંયા લખશું આપણે બાજ. ત્યારબાદ છે કબૂતર. કબૂતર ક્યાં જોવા મળે? આપણા ઘરની આજુબાજુ. તો એને આપણે આ ખાનામાં લખશું, બરાબર. ત્યાર પછી છે ગરુડ. ગરુડ ક્યાં જોવા મળે? હા, ખેતર કે જંગલમાં. તો આપણે એને અહીંયા ગાડી લખશું ગરુડ. અને છેલ્લું છે કાબળ. કાબળ એ આપણા ઘરની આજુબાજુ જોવા મળે છે, એટલે આપણે અહીંયા લખશું કાબળ. પ્રશ્ન 2અ, બંધ બેસતા જોડકા જોડો. ફ્રેન્ડ્સ, અહીંયા આપણને અ જવાબ અને બ આપ્યા છે. અ છે એની અંદર સવાલ છે,
અને બમાંથી આપણે શોધવાના છે આપણા જવાબો અને જવાબના ખાનામાં લખવાના છે. અહીંયા આપણને અમાં કેટલાક રાંધવાના જે સાધનો છે, રસોઈ બનાવવાના જે સાધનો કે જેના પર રસોઈ બનાવવામાં આવે છે તેના નામ આપ્યા છે, અને તેની અંદર કયા ઈંધણ વપરાય છે તે આપણને બમાં આપ્યું છે. તો આપણે એ જોઈને લખવાનું છે. પહેલું છે ચૂલો. તો ફ્રેન્ડ્સ, ચૂલાની અંદર શું નાખવામાં આવે? તો ચૂલો સળગે છે, કોણ કહેશે? હા, લાકડા અને છાણા. તો આપણે ચૂલાની બાજુમાં લખવાનું છે લાકડા અને છાણા, બરાબર. બીજું છે પ્રાઇમસ. તો પ્રાઇમસમાં શું વપરાય, કોણ કહેશે? બોલો. હા, કેરોસીન. તો આપણે પ્રાઇમસની બાજુમાં કેરોસીન લખવાનું છે, બરાબર. ત્યાર પછી છે સૂર્યકુકર. તો સૂર્યકુકરમાં શું વપરાય છે? હા, સૂર્યપ્રકાશ, બરાબર ને. તો આપણે એમાં સૂર્યપ્રકાશ લખવાનું છે. ત્યાર પછી છે ઇલેક્ટ્રિક સગડી. તો ઇલેક્ટ્રિક સગડીમાં વીજળી વપરાય છે. તો આ પ્રમાણે આપણે આ બંધ બેસતા જોડકા જોડવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 2 બ. નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. ફ્રેન્ડ્સ, પહેલો સવાલ છે તમે કયા કયા પંખીઓને ઓળખી શકો છો? તો ફ્રેન્ડ્સ, તમે જે જે પંખીઓને જોયા હોય અને તેમના નામ તમને ખબર હોય તો તે પંખીને તમે ઓળખી શકો છો. તો અહીંયા તમારે એ જ નામ લખવાના છે. બીજો સવાલ છે તમારા ઘરમાં સૌથી વધારે શામાંથી બનેલા વાસણોનો ઉપયોગ થાય છે? તો બાર મિત્રો, તમારા ઘરમાં જે જે વાસણોના ઉપયોગ થતો હોય રસોઈ બનાવવા માટે, બરાબર, તો તે વાસણોનું નામ લખવાના છે. જેમ કે કોઈના ઘરમાં એલ્યુમિનિયમના વાસણોનો સૌથી વધારે ઉપયોગ થતો હોય, કોઈના ઘરમાં સ્ટીલના અથવા તો તાંબાના, બરાબર ને. એટલે જેના ઘરમાં જે વાસણો વધારે જોવા મળતા હોય તો તે પ્રકારના નામ આપણે લખવાના છે. ત્રીજો સવાલ છે ઘરની બહાર તમે રમતા હોવ તેવી 2 રમતના નામ લખો. તો બાર મિત્રો, તમારા ઘરની બહાર તમે જે રમત રમતા હોય તો તે 2 રમતના નામ તમારે અહીંયા લખવાના છે. ચોથો સવાલ છે તમારા ઘરમાં હવા ઉજાસ ક્યાંથી આવે છે? તો બાર મિત્રો, આપણા ઘરમાંથી હવા ઉજાસ એ બારી અને બારણામાંથી આવે છે, બરાબર ને. તો તમારે એ અહીંયા લખવાનું છે. પાંચમો સવાલ છે બાળકો શાળામાં જવા માટે કયા 2 પૈડાવાળા વાહનનો વધુ ઉપયોગ કરે છે? ફ્રેન્ડ્સ, તો તમે જોતા જ હશો કે જે સ્કૂલે આપણે છોકરાઓ આવે છે તો 2 પૈડાવાળા વાહનનો સૌથી વધુ ઉપયોગ કરતા હોય તો તેવું કયું વાહન છે? હા, સાયકલ, બરાબર ને. તો અહીંયા જવાબ આવશે સાયકલ. ત્યાર પછી છઠ્ઠો સવાલ છે કે તમારે નાણાંની બચત કરવી હોય તો તમે ક્યાં જશો? ફ્રેન્ડ્સ, પૈસા જો આપણે ભેગા કરેલા હોય તો એ પૈસા મૂકવા માટે આપણે ક્યાં જઈશું? હા, બેંકમાં, બરાબર ને. તો અહીંયા જવાબ આવશે કે અમારે નાણાંની બચત કરવી હોય તો અમે બેંકમાં જશું. આ દરેક પ્રશ્નોના જવાબ તમારે પૂરા વાક્યોમાં લખવાના છે. પ્રશ્ન 3 અ. નીચે આપેલા પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો, ગમે તે 3. ફ્રેન્ડ્સ, અહીંયા આપણને 4 સવાલ આપેલા છે. દરેક જે પ્રશ્ન છે એક સવાલ છે, એ સવાલના 2 માર્ક્સ છે, બરાબર. એટલે તમારે એમાં કોઈ પણ 3 લખવાના છે. ચોથો તમે લખી શકો છો પરંતુ તેના માર્ક્સ ગણાય નહીં, બરાબર. પહેલો સવાલ છે તમને જમવામાં પસંદ હોય તેવી અને ના પસંદ હોય તેવી વસ્તુના 2 નામ લખો. તો બાર મિત્રો, મને અહીંયા જમવામાં ભીંડાનું શાક અને રોટલી ભાવે છે, અને બીજું દાળ ભાત ભાવે છે, અને મને વાલનું શાક અને કારેલાનું શાક ભાવતું નથી. તો ફ્રેન્ડ્સ, આ તો મારી પસંદ થઈ, પરંતુ તમને આ રીતે જમવામાં જે પસંદ હોય અને ના પસંદ હોય તો તેવી વસ્તુને અહીંયા તમારે 2 નામ લખવાના છે. બીજો સવાલ છે કઈ કઈ જાહેર સંસ્થાઓ લોકોને જરૂરી સગવડો પૂરી પાડે છે? તો બાર મિત્રો, એમાં આવશે બેંક, ગ્રામ પંચાયત, નગરપાલિકા, પોસ્ટ ઓફિસ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલ, ન્યાયાલય વગેરે જેવા જે જાહેર સંસ્થાઓ છે એ લોકોની જરૂરી સગવડો પૂરી પાડે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, ત્રીજો સવાલ છે એમ્બ્યુલન્સ આપણને સી રીતે ઉપયોગી છે?
तो फ्रेंड्स तमे जोयुं ज हशे के भाई जो कोई व्यक्ति गंभीरपणे बीमार होय तो तेने सारवार माटे झड़पथी हॉस्पिटल में लई जवा माटे एम्ब्युलेंसनो उपयोग थाय छे, बराबर ने। त्यार पछीनो चौथो सवाल छे कि तमारा रसोडामां रसोईमां ते मम्मी कया कया मसाला वापरे छे। तो बार मित्रों तमे जोजो तमारा रसोडामां अने तमारी मम्मी ने पूछजो कि तेओ कया कया मसाला वापरे छे, बराबर ने। आम तो तेओ हळदर, लाल मरचू, धाणा जीरु, गरम मसालो, लीलो मसालो, हिंग, जीरु, अजमो आवा मसाला वापरे छे। तो तमे पण तमारा रसोडामां जजो अने जोजो, त्यार पछी तमे आ प्रश्ननो जवाब लखजो। प्रश्न 3 ब, नीचे आपेला पात्रनो ટૂંકમાં પરિચય આપો। પહેલું છે છોતું। તો ફ્રેન્ડ્સ આપણે પાઠ 4 છોતુંનું ઘર એ પાઠ જોઈ ગયા અને તેમાં પહેલા જ પાના પર આપણને ચિત્ર દ્વારા છોતુંની વાર્તા સમજાવવામાં આવેલી હતી, બરાબર ને। તો તેને આધારે તમારે અહીંયા ટૂંકમાં એનો થોડો પરિચય આપવાનો છે। આમાં એક સવાલના 2 માર્ક્સ છે, એટલે તમારે 7-8 લીટી છોટુંને રિલેટેડ લખવાની રહેશે। એવી જ રીતના બીજું છે રવિભાઈ। તો રવિભાઈ છે તે પાઠ 13 આપણી લાગણીઓની ભાગીદારી, એ પાઠમાં રવિભાઈનો પરિચય આવે છે। તો તમારે એમાંથી પણ થોડું રવિભાઈ વિશે 7-8 વાક્ય તમારે લખવાના રહેશે। પ્રશ્ન 4 પ, નીચે આપેલા ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ લખો। ફ્રેન્ડ્સ અહીંયા આપણને એક ચિત્ર આપ્યું છે અને નીચે 5 પ્રશ્ન આવ્યા છે। તો આપણે આ ચિત્રમાંથી નીચેના પ્રશ્નના જવાબ પૂરા વાક્યોમાં લખવાનો છે। પહેલો સવાલ છે કે ચિત્રમાં કયા કયા વ્યવસાયકારો દેખાય છે। તો જુઓ ફ્રેન્ડ્સ, આમાં જે જે વ્યવસાયકારો દેખાય છે તેના નામ લખવાના છે। જેમ કે ચિત્રમાં કડીઓ, સફાઈ કામદાર, બરાબર ને, ત્યાર પછી દુકાનદાર, ત્યાર પછી ફૂલ વેચનાર, પછી ટ્રાફિક પોલીસ છે, વાળન, મોચી, તો આ વ્યવસાયકારો દેખાય છે, આ રીતે તમારે લખવાનું છે। ત્યાર પછીનો બીજો સવાલ છે કે ચિત્રમાં કેટલી સ્ત્રીઓ અને કેટલા પુરુષો દેખાય છે। તો તમારે ચિત્રમાં ગણવાના છે, પહેલાં સ્ત્રીઓ ગણીએ, જે ફક્ત સ્ત્રીઓ છે તે જ ગણવાનું અને પુરુષો જે બાળકો છે તે ગણવાનું નથી। તો સ્ત્રીઓમાં આવશે 1, 2, 3, 4, 5 અને 6। તો 6 સ્ત્રીઓ દેખાય છે અને પુરુષો ગણીએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7, બરાબર ને, અને 8। તો 8 પુરુષો દેખાય છે। તો લખવાનું ચિત્રમાં 6 સ્ત્રીઓ અને 8 પુરુષો દેખાય છે। ત્યાર પછીનો ત્રીજો સવાલ છે, ટ્રાફિક પોલીસનો કયો હાથ ઉપર દેખાય છે। તો લખવાનું જવાબમાં કે ટ્રાફિક પોલીસનો જમણો હાથ ઉપર દેખાય છે। ચોથું છે, દુકાનમાં શું શું મળતું હશે। તો બાર મિત્રો, આ દુકાન એ ચાની દુકાન છે, બરાબર ને। તો તમે જોયું જ હશે કે ચાની દુકાનમાં શું શું મળતું હશે, જેમ કે બિસ્કિટ મળે, બરાબર ને, ચોકલેટ મળે। તો જે જે વસ્તુ તમે જોઈ હશે તે તમારે લખવાની છે। પાંચમો સવાલ છે કે ચિત્રમાં દેખાતા બધા વાહનો થઈને કુલ કેટલા પૈંડા થાય। તો બાર મિત્રો, અહીંયા 2 કાર છે, એક કાર બરાબર દેખાતી નથી જે ઝાડની પાછળ છે। તો કારને કેટલા પૈંડા હોય, એક કારને 4, તો 2 કારને થઈને 8, બરાબર, અને સામે આપણને એક સ્ત્રી ગાડી લઈને જતી છે તે દેખાય છે। તો તે ગાડીને 2 પૈંડા છે, એટલે 4 ને 4, 8 અને પેલા 2 એટલે કુલ 10 પૈંડા થાય। તો આ રીતે તમારે આ પ્રશ્નનો જવાબ પૂરા વાક્યમાં ચિત્ર જોઈને આપવાના રહેશે। પ્રશ્ન 4 બ, નીચે આપેલા ચિત્રમાં દેખાતા લોકો વિશે 5 વાક્ય બનાવીને લખો। તો ફ્રેન્ડ્સ અહીં જે જે લોકો શું શું કામ કરી રહ્યા છે, એટલે શું શું કરતા દેખાઈ રહ્યા છે, તો તમારે એ અહીં 5 વાક્ય લખવાના છે। જેમ કે એક બાળક રમકડાની દુકાનમાંથી રમકડાં ખરીદી રહ્યો છે, એક છોકરો તેની મમ્મી સાથે ફુગ્ગો ખરીદી રહ્યો છે, ત્યાર પછી એક માણસ દોરડા પર લાકડી લઈને ચાલી રહ્યો છે અને દોરડા નીચે એક માણસ ઢોલક વગાડી રહ્યો છે, ત્યારબાદ કેટલાક લોકો જુદી જુદી દુકાનમાંથી ખરીદી કરી રહ્યા છે। તો આ રીતે તમારે તમને જે જે આ ચિત્રમાં દેખાતું હોય તો તે 5 વાક્ય બનાવીને તમારે અહીંયા લખવાનું છે। તો ફ્રેન્ડ્સ આ રીતે આ પેપરનું આખું સોલ્યુશન થઈ ગયું, એટલે કે તમને પ્રશ્નોના જવાબ મળી ગયા। તો પરીક્ષામાં પણ તમારે આ રીતે જ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે।